કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 16 ડિસેમ્બર સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. તાજેતરમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ લેવાઈ હતી. આ પરીક્ષામાં પેપર લીક સહિત મોટા પાયે ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. પરીક્ષાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. સરકારે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરી હતી. SIT એ મોબાઈલ તથા CCTV ફૂટેજનો અભ્યાસ કર્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબે ગેરરીતિના ડિજિટલ પુરાવાઓનું પૃથ્થકરણ કર્યું હતું. SIT ના રિપોર્ટમાં પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે, જેના આધારે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી છે. સરકાર પેપર લીક મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરશે, જેમાં અમદાવાદ LCB તથા ATS પણ તપાસ કરશે. ગેરરીતિના આરોપી પરીક્ષાર્થીઓ 3 વર્ષ સુધી કોઈ પરીક્ષા નહીં આપી શકે. શિયાળાની ઋતુ હવે પૂર બહારમાં ખીલી છે. જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠંડી વધી રહી છે. જામનગરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 9.6 ડિગ્રી જોવા મળ્યું હતું. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં બર્ફીલા પવનો ફૂંકાયા છે, જેના પરિણામે ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થયો છે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગ્રોફેડ ગાંધીનગર સુધી DP કપાત થવાની છે. આ કપાતનો ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે. કપાતના વિરોધમાં એક લડત સમિતિની રચના કરવામાં આવી છે. આજે લડત સમિતિએ લાલ બંગલા સર્કલમાં ધરણા કર્યા હતા. રૂમાલને લોહીથી અંગૂઠાઓની છાપ પાડી એ રૂમાલ કમિશનર ઓફિસમાં રજૂ કરવામાં આવ્યો હતો. આમ સમગ્ર આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે. તાજેતરમાં રશિયામાં પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં જામનગરના કર્ણદેવસિંહ તથા તેમના પુત્ર અભિમન્યુએ 3-3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ઉપરાંત નગરના કોમલબેન ત્રિવેદીને પણ 1 ગોલ્ડ મેડલ મળ્યું હતું. ત્રણેય ખેલાડીઓએ કુલ 7 ગોલ્ડ મેડલ મેળવી જામનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઉપક્રમે રન ફોર આયુર્વેદ દોડ યોજાઈ હતી. મેયર હસમુખભાઈ જેઠવા તથા યુનિવર્સિટીના હોદ્દેદારો દ્વારા ઝંડી બતાવી દોડ આરંભ કરવામાં આવી હતી. દોડમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દરેક દોડવીરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખંભાળિયા નજીક દેવરિયા ગામ પાસે બંધ પડેલા ટ્રકમાં એક બાઇક ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં કોઠા વિસોત્રી ગામના 38 વર્ષીય લખમણભાઈ ભોજિયાનું મૃત્યુ થયું છે. તેઓ સાળંગપુર ભણતા પોતાના પુત્રને મળીને પરત ફરી રહ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.